અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો છે અને અમદાવાદમાં ઋષિકેશ પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું. વ્રજવિહાર એપાર્ટમેન્ટ પહોંચ્યા છે ઋષિકેશ પટેલ. વરસાદ બાદની તારાજીની તેમણે સમીક્ષા કરી. ઓરડાનું તળાવ તૂટતા વ્રજવિહારમાં પાણી ઘૂસ્યું હતું અને આ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયેલા હતા. એટલા માટે પ્રભારી મંત્રી એવા ઋષિકેશ પટેલ અમદાવાદમાં સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા. અમદાવાદમાં રવિવારે વરસેલા ભારે વરસાદને પગલે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલું પાંચા લેકનું જે તળાવ છે તે ઓવરફ્લો થઈ ગયું હતું, જેના પગલે પાંચા લેકની જે પ્રોટેક્ટર દિવાલ હતી એ દિવાલ તૂટી જતાં તેનું પાણી છે તે આસપાસની સોસાયટીમાં ફરી વળતા વ્રજવિહાર 7 સોસાયટી અહીં આવી છે. સોસાયટીમાં પાણી ફરી વળતા પાર્કિંગમાં પાણી ઘૂસી ગયા હતા. અમદાવાદની સ્થિતિનો ચિતાર લેવા માટે રાજ્યના આરોગ્ય પ્રધાન અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિભાઈ પટેલ ખુદ સ્પોટ ઉપર આવ્યા અને તેમને લોકો સાથે મળીને જાણવાનો પ્રયત્ન કર્યો કે કયા પ્રકારની સ્થિતિ હતી. ઋષિભાઈ સાથે વાત કરીશું. ઋષિભાઈ, શું કહેવું છે, નાગરિકોનો શું અનુભવ રહ્યો? આમાં નાગરિકોનો અનુભવ કરતા જે લો લાઈંગ વિસ્તાર છે અને અહીંયા તો પર્ટિક્યુલર કઈ સોસાયટી છે, વ્રજવિહાર, એમાં તો આખો ઇસ્યુ જુદો છે. પાછળની બાજુ ઔડા લેક છે, ઔડા લેકની દિવાલ તૂટી પડતા એમનું જે બેઝમેન્ટ અડીને આવેલી સોસાયટી છે, એટલે સ્વાભાવિક એ પાણી બધું બેઝમેન્ટમાં આવી ગયું છે. અત્યારે ઔડા લેકમાંથી પણ પાણી ઓછું કરવાનું, આગળ પણ કેટલીક જે લો લાઈંગ છે સોસાયટીઓ છે એના બેઝમેન્ટમાં એમાં પાણી ભરાયેલા છે, તો એ ઝડપથી કાઢવા માટેની અત્યારે તમે જુઓ આગળ એક આખું ડીવોટરિંગ પંપ હું માનું છું ત્યાં સુધી વધુમાં વધુ 4-1 કલાકની અંદર આ પાણી અને એના પછી જે બેઝમેન્ટમાં પાણી ભરાયા છે એ બેઝમેન્ટના પણ પાણી કાઢી નાખવામાં આવશે. આભાર તો આ ઋષિભાઈ કે જેમને સ્પોટ ઉપર જઈને લોકોની તકલીફ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પાણી છે તે પાંચા લેકનું ઓવરફ્લો થવાને કારણે પાર્કિંગ ભરાયું હતું, ઓરડાનું તળાવ છે તે પાણી ભરાયું અને હવે તે પાણીને કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પાંચા લેક સિવાયનો જે વિસ્તાર છે ત્યાં પણ જે પાણી ભરાયા છે તેને જલ્દી નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. અધિકારીઓ કામે લાગ્યા છે અને મહત્તમ લોકોને તેનો લાભ મળે અને ઓછામાં ઓછા સમયમાં પાણી નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાના તેમને આદેશ આપેલા છે. કેમેરા પર્સન એસ પી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.